नमस्कार, हूँ भरत साधु। आप निहाळी रह्या छो रामदळ। रामदळ श्री रामानंदीय संप्रदाय अने चतुर संप्रदाय वैष्णवी परंपराना गृहस्थ परंपराना ए साधुओं ने तेनी मूळ परंपराओनी साथे जोड़ी रह्या छे। रामदळनो हेतु समाज ने साची दिशा आपवानो छे। रामदळनो हेतु समाज ने जागृत करवानो छे। रामदळनो हेतु नवी पेढ़ी पोते कोण छे जाणे, ए समझे, ए ओळखे, ए माटे थईने माहिती मार्गदर्शन पहोंचाड़वानो छे। अमो श्री चतुर संप्रदाय एटले के रामानंद संप्रदाय, निंबार्क संप्रदाय, विष्णु स्वामीजी संप्रदाय अने मध्वाचार्य श्री गोड संप्रदाय, आ चारे चार संप्रदायोना ग्रंथोनो गहन अभ्यास करी तमारी पासे सचोट माहिती मार्गदर्शन पहोंचाड़ी रही हुए त्यारे आजे आपणे वात करीशुं गुजरातमां ओळखाता निमावत अने निंबार्क द्वाराओनी। आ द्वाराओ नथी पण संप्रदायनी ओळख छे अने आ संप्रदायनी ओळखथी ज तेओ ओळखाय छे। વાત કરીએ નિમાવત અને નિંબાર્ક ક્યાંથી ઉદ્ભવ્યા, નિંબાર્ક સંપ્રદાયમાંથી અને એમના 12 દ્વારાઓના દ્વારા ગોત્ર ઋષિ ગોત્ર પણ જોવા મળે છે, પણ મુખ્યત્વે ગુજરાતમાં નિંબાર્ક કે નિમાવત ઓળખ લગાડવામાં આવી રહી છે ત્યારે જાણીએ રામદળના માધ્યમથી નિંબાર્ક સંપ્રદાયને। રામદળ ચેનલ શ્રી વૈષ્ણવ રામાનંદીય ગ્રસ્ત પરંપરાઓ ચતુર સંપ્રદાય ગ્રસ્ત પરંપરાઓ પર સમાજને સાચી દિશા આપી રહી છે ત્યારે આજે ઓળખીએ શ્રી નિંબાર્ક સંપ્રદાયને। ગુજરાતમાં નિમાવત કે નિંબાર્ક લગાવતા તમામ ગ્રસ્ત પરંપરાઓના આ સાધુઓ મૂળ શ્રી નિંબાર્ક સંપ્રદાયમાંથી આવે છે। નિંબાર્ક સંપ્રદાયની ગાદીઓ વૃંદાવન, નિમગાંવ અને રાજસ્થાનમાં આવેલી સલમાબાદ એ મુખ્ય ગાદી છે। નિંબાર્ક તીર્થ તરીકે આજે ઓળખાય છે। નિંબાર્ક સંપ્રદાયનો ઉદ્ભવ અતિ પ્રાચીન છે। શ્રી હંસ ભગવાન દ્વારા સ્થાપિત દ્વૈતાદ્વૈત સિદ્ધાંત અને ગોપાલ રાજ મંત્ર દીક્ષાથી તેમજ શ્રી રાધાકૃષ્ણ યુગલ સ્વરૂપ ઉપાસના, સૂક્ષ્મ શાલિગ્રામ સ્વરૂપની ઉપાસના આ સંપ્રદાયમાં જોવા મળે છે। દ્વૈતાદ્વૈત સિદ્ધાંતથી હંસ ભગવાન દ્વારા ગુરુ પરંપરા શરૂ થઈ હતી અને એ મુજબ સનદ કુમારોના મનના સંચયને દૂર કરી દ્વૈતાદ્વૈત સિદ્ધાંતને સ્થાપિત કર્યો, ગોપાલરાજ મંત્ર સનદ કુમારને આપ્યો અને એ મંત્ર સનદ કુમાર દ્વારા આગળ નારદજીને આપવામાં આવ્યો હતો અને નારદજીએ નિયમાનંદજીને આપ્યો હતો અને નિયમાનંદજી એટલે જ જગદગુરુ શ્રી નિંબાર્કાચાર્યજી મહારાજ। એક વખત નિમગાંવ એટલે કે નિયમાનંદજીની તપસ્થલી છે અને ત્યાં બ્રહ્માજીઓ સાધુ સંતના સ્વરૂપમાં ત્યાં પધારે છે અને સંધ્યાનો સમય હોય નિયમાનંદજી ભોજન માટે આગ્રહ કરે છે ત્યારે સાધુ સ્વરૂપમાં બ્રહ્માજી એવું કહે છે કે સૂર્યાસ્ત પછી અમે ભોજન ગ્રહણ નથી કરતા, ત્યારે નિમના સૂર્યના દર્શન કરાવે છે। લીમડામાં સૂર્યના દર્શન કરાવતા તેને બ્રહ્માજી એમને નિંબાર્ક નામ આપે છે અને ત્યારથી એ નિયમાનંદજીનું નવી ઓળખ નિંબાર્ક પડ્યું અને એ નિંબાર્ક દ્વારા ચાલી આવતી આ ગુરુ પરંપરા અતિ પ્રાચીન ગુરુ પરંપરા એટલે કે નિંબાર્ક પરંપરા અને નિંબાર્ક પરંપરાના ગ્રહસ્થ પરંપરાના સાધુઓ ભારતવર્ષમાં વસવાટ કરે છે, ગુજરાતમાં પણ ખાસ કરીને વસવાટ કરે છે। ગુજરાતમાં ઘણા એવા સ્થાનો છે કે જે નિંબાર્ક સંપ્રદાયના છે। તુલસીશ્યામ ગીરની અંદર જવાઓ તો જ્યાં દૂધાધારી બાપુ એ પણ નિંબાર્ક સંપ્રદાયથી છે, એ તુલસીશ્યામ ધામ હોય કે સરસિયા શ્યામ ધામ હોય, એવા ઘણા સ્થાનો નિંબાર્ક સંપ્રદાયના સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલા છે। મોટા મંદિર લીંબડી એ પણ નિંબાર્ક સંપ્રદાયનું જ એક સ્થાન છે। તો ગુજરાતમાં વસવાટ કરતા આ નિંબાર્ક સંપ્રદાયના ગ્રહસ્થ પરંપરાના સાધુઓને નિમાવત કે નિંબાર્ક તરીકે ઓળખવામાં આવે છે, પણ આ સંપ્રદાયમાં પણ 12 દ્વારાઓ જોવા મળે છે। તેમના દ્વારાગોત્ર અને ઋષિ ગોત્ર 12 છે, એમની ઓળખ પણ રામદળ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચાડવાનું છે। તમામ એ ગ્રહસ્થ પરંપરાના સાધુઓને સાચી દિશા તરફ દોરી જવાનો અમારો અદ્ભુત પ્રયાસ છે। આપણી ચતુ સંપ્રદાય વૈષ્ણવી બ્રાહ્મણ પરંપરાના એ ગ્રહસ્થ પરંપરાના સાધુઓને આપણી આ ચારે ચાર સંપ્રદાયમાં યુગલ સ્વરૂપ ઉપાસના જોવા મળે છે અને પાર્ષદ હનુમાનજી છે એટલે કુળદેવ હનુમાનજી તરીકે સ્થાપિત છે। અન્ય કોઈ ઉપાસનાઓ આપણે અહીંયા જોવા મળતી નથી અને યુગલ સ્વરૂપ ઉપાસના સાથે આપણે જગતને જોડ્યું છે ત્યારે આપણે પણ ક્યાંય પણ ભટક્યા વગર આપણી યુગલ સ્વરૂપ ઉપાસના, આપણી મૂળ પરંપરાઓ અને આપણા જે મંત્રો
મંત્રો છે, આપણા જે સિદ્ધાંતો છે, રામાનંદ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાથે, તો નિંબાર્ક સંપ્રદાય દ્વૈતાદ્વૈત સિદ્ધાંત સાથે પ્રસ્થાપિત છે, અને એ ગુરુ પરંપરા આજે પણ આદિ અનાદિથી ચાલી આવી રહી છે. તો એ પરંપરાઓને વળગીને આપણી નવી પેઢીઓને સત્ય રાહ પર દોરી જવા માટે થઈને તમામ આગેવાનો સંગઠનો કટિબદ્ધ બને. આવો આપણે આપણી પરંપરાઓને ઉજાગર કરીએ અને સનાતન પરંપરાઓની સાથે જોડાયેલા રહીએ. ફરી મળીશું એક નવા દ્વારા ગોત્ર સાથે. રામદળ એક ચળવળ ચલાવી રહ્યું છે. રામાનંદીય સાધુને, રામાનંદીય પરંપરાને મુખ્ય ઓળખ સાથે, પોતાના મુખ્ય પૂજા અર્ચન તેમજ ગોત્ર, ઋષિ ગોત્ર, દ્વારા ગોત્ર, દ્વારાપીઠ અને ગાદીઓની ઓળખ કરાવી રહ્યું હોય. રામદળ ચેનલ રામાનંદી સાધુ સમાજનો બુલંદ આવાજ બની રહી હોય ત્યારે રામાનંદીય સાધુ યુવાઓને, બુજુર્ગોને, તમામને અપીલ, આ ચેનલ વધુમાં વધુ જોવાય, વધુમાં વધુ ઘર સુધી પહોંચે એ માટે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.